નમસ્કાર, ડાયટ યોગા અને આયુર્વેદા ચેનલમાં હું ડોક્ટર ધારા તમારું સ્વાગત કરું છું. આજે હું તમને ફ્રોઝન ફૂડ વિશે વાત કરીશ. સમય, મહેનત અને પૈસા બચાવવા માટે આપણે ફ્રોઝન ફૂડ ખાવાનું પસંદ કરીએ છીએ. ફ્રોઝન ફૂડ એન્ઝાઇમિક રિએક્શનને ધીમું કરી દે છે અને સેલ્ફ લાઇફ વધારે છે. આ ફ્રોઝન ફૂડનો શરીર પર હાનિકારક પ્રભાવ થાય છે, જે પાચનતંત્ર અને ચયાપચયને નુકસાન કરે છે. બીમારીથી બચવા માટે જીવનશૈલી પરિવર્તન એ સૌથી સારી રીત છે. પૌષ્ટિક આહાર અને એક્સરસાઇઝ એ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ જરૂરી છે. ફ્રોઝન ફૂડમાં પોષક તત્વો ઓછી માત્રામાં હોય છે. ફ્રોઝન ફૂડ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રી પણ ફ્રેશ ફૂડ સમાન નથી હોતી. ફ્રોઝન ફૂડ બનાવવા માટે 2000 જેટલા સિન્થેટિક રસાયણ વપરાય છે. આ બધા જ FDA દ્વારા અપ્રૂવ્ડ નથી હોતા, જે શરીર પર હાનિકારક પ્રભાવ કરે છે એના વિશે પૂરતી જાણકારી નથી. ફ્રોઝન ફૂડને તાજા રાખવા માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટાર્ચ ટેસ્ટ અને ટેક્સચરને જોડે છે. સ્ટાર્ચ એક પોલિમર ગ્લુકોઝની ચેઇન છે, જે શરીરમાં પચતા પહેલા આ ગ્લુકોઝને સુગરમાં પરિવર્તિત કરી દે છે, જેને કારણે ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. જો તમારા ફેમિલીમાં ડાયાબિટીસની હિસ્ટ્રી હોય તો ફ્રોઝન ફૂડથી દૂર રહેજો. ફ્રોઝન ફૂડમાં ફેટ વધારે માત્રામાં હોય છે. ફેટમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન કરતાં વધારે કેલેરી હોય છે. ફ્રોઝન ફૂડનું માર્કેટિંગ હેલ્ધી અને ન્યુટ્રિશનલ ફૂડના રૂપમાં કરવામાં આવે છે, પરંતુ હકીકત તે હેલ્થને નુકસાન કરે છે. ફ્રોઝન ફૂડને ફ્રેશ રાખવા માટે એમાં અલગ અલગ ટાઈપના પ્રિઝર્વેટિવ એડ કરવામાં આવે છે. આ સિવાય એમાં વધારે માત્રામાં સુગર અને સોલ્ટ હોય છે, જે બ્લડ પ્રેશરને વધારે છે. જો તમને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય તો ફ્રોઝન ફૂડ અવોઇડ કરજો. વધારે માત્રામાં ટ્રાન્સફેટ હોવાને કારણે ફ્રોઝન ફૂડ હૃદય રોગના જોખમને વધારે છે, જે ધમનીઓને બ્લોક કરવા સાથે જોડાયેલું છે. આના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ LDL વધે છે અને સારું કોલેસ્ટ્રોલ HDL ને ઓછું કરે છે. આ સિવાય સોડિયમની માત્રા પણ વધુ હોવાને કારણે કોલેસ્ટ્રોલનો ખતરો વધી જાય છે. આ રીતે ફ્રોઝન ફૂડ હૃદય રોગના પેશન્ટ માટે સારું નથી. ફ્રોઝન ફૂડથી કેન્સરનો ખતરો પણ વધે છે. ફ્રોઝન ફૂડમાં સ્પેશિયલી માંસ વધારે ખાવાથી પેનક્રિયાટિક કેન્સરનો ખતરો વધે છે. આ સિવાય ફ્રોઝન હોટડોગ, સાલમલી અને સોસનો ઉપયોગ કરવાથી કેન્સરનો ખતરો 65% જેટલો વધી જાય છે. કોર્ન સિરપમાં રહેલા પ્રિઝર્વેટિવ ગ્લુકોઝથી બનેલા હોય છે, જેને કારણે કેન્સરનો ખતરો વધી જાય છે. લાંબા સમયથી પેક કરેલા ફ્રોઝન ફૂડમાં વિટામિન અને મિનરલ્સ ઓછા થઈ જાય છે. આ રીતે ફ્રોઝન ફૂડ ફ્રેશ ફૂડની જેમ પોષક તત્વોથી ભરપૂર નથી હોતા. ફ્રેશ ખોરાકની સરખામણીમાં ફ્રોઝન ફૂડમાં સુગંધ અને સ્વાદ નથી હોતા અને દેખાવમાં પણ એટલા સારા નથી હોતા. ફ્રોઝન ફૂડમાં MSG હોય છે, જે સેન્સિટિવ લોકો માટે હાનિકારક છે. આ રીતે ફ્રોઝન ફૂડને કારણે માથાનો દુખાવો, યુવિલામાં સૂજન અને શરીરમાંથી વધારે પડતો પરસેવો પણ આવી શકે છે. માટે શક્ય હોય ત્યાં સુધી ફ્રોઝન ફૂડ ખાવાનું ટાળજો. હેલ્થ માટે ઉપયોગી આ વિડીયો જરૂરથી જોજો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને ડાયટ યોગા અને આયુર્વેદા ચેનલને સપોર્ટ કરજો. તમારી હેલ્થ રિલેટેડ સમસ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, ટેક કેર.